ગણેશાય નમસ્તુભ્યં સર્વસિદ્ધિ પ્રદાયક શંકષ્ટહર મે દેવ ગૃહાણાર્ધ્ય નમોસ્તુ તે કૃષ્ણ પક્ષ ચતુર્થ્યાં તુ સંપૂજિત વિધુદયે ક્ષિપ્રં પ્રસિદ્ધ દેવેશ ગૃહાણાર્ધ્યં નમોસ્તુ તે. હે સમસ્તિદ્ધિઓના દાતા ગણેશજી, આપને નમસ્કાર છે. સંકટોને દૂર કરનાર દેવ, આપને મારા નમસ્કાર છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્રોદય સમયે પૂજિત થનારા દેવ, આપને મારા નમસ્કાર છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. સૌ પ્રથમ આપ સૌ લોકોને આજની અંગારકી સંકટ ચોથની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જય શ્રી ગણેશ. આજના આ વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા વિધિ વ્રત કથા સાંભળવાના છીએ. કેમ કે અંગારકી સંકટ ચતુર્થી એવી છે કે જે વ્રત કરવાથી તેની વ્રત કથા સાંભળવા મહિમા સાંભળવા માત્રથી આપણને 21 ચોથનું પુણ્ય મળી જાય છે. એટલા માટે આજની ચોથ ખૂબ જ મહત્વની છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. મિત્રો, ભગવાન શ્રી ગણેશની આરાધના, ઉપાસના અને પ્રાર્થના કરવાનો અનેરો અવસર એટલે કે મહિનામાં આવતી ચોથની તિથિનો દિવસ, કે જેમાં સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ કહેવાય અને વદ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે આપણે સૌ ભગવાન શ્રી ગણેશની યથાશક્તિ પૂજા કરીએ છીએ, પાઠ કરીએ છીએ, જાપ કરીએ છીએ કે જેથી કરીને આપણને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી આપણા ધંધા, વેપાર, નોકરીમાં વધારો થાય છે, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે, ઘરના દરેક સભ્યોની પ્રગતિ થાય છે તથા આપણા વિદ્યાર્થીઓ પણ ભણવામાં હોશિયાર બને છે તથા હંમેશા આપણા ઘરમાં શાંતિ અને પ્રેમભર્યું વાતાવરણ બની રહે છે. જ્યારે આવું આપણા ઘરમાં થતું હોય ત્યારે સમજી લેવું કે ભગવાનના આશીર્વાદ આપણી સાથે છે અને તેમના થકી જ આપણે બધા આજે સુખી છીએ. તો આવી જ રીતે ભગવાનના આશીર્વાદ હંમેશને માટે આપણા ઉપર બની રહે તો આપણે તેમના માટે વ્રત જરૂર કરવા જોઈએ, તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ અને એમાં પણ મંગળવાર અને સંકટ ચોથનો યોગ, કે જે અંગારકી સંકટ ચોથ કહેવાય છે, તે સૌથી ઉત્તમમાં ઉત્તમ દિવસ માનવામાં આવ્યો છે. આવો યોગ વર્ષમાં લગભગ 2-3 વખત થતો હોય છે અને એમાં પણ 2024ની આ સૌ પ્રથમ અંગારકી સંકષ્ટી ચતુર્થી છે. કદાચ આપ આ વર્ષની કોઈ પણ ચોથ કરી શક્યા ન હોય તો આજના દિવસે વ્રત કર્યું હશે તો આપને વર્ષની દરેક ચોથનું પુણ્યફળ મળી જશે. તો આપને એવો પ્રશ્ન થાય કે અંગારકી સંકષ્ટી ચતુર્થીનું આટલું મહત્વ શા માટે છે? તો મિત્રો, તેના વિશે આપણા શાસ્ત્રોમાં એક એવી કથા કહેલી છે કે ભારદ્વાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા અને તેમના પુત્ર અંગારા ઋષિ પણ ભગવાન શ્રી ગણેશના ભક્ત બન્યા હતા અને તેઓ માત્ર ભક્ત જ નહીં પરંતુ અનન્ય ભાવથી ભગવાન શ્રી ગણેશની ભક્તિ કરવા લાગ્યા. તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન શ્રી ગણેશ તેમના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યું કે હું આપના માત્ર દર્શન કરવા ઈચ્છતો હતો અને એટલા માટે જ આપની ભક્તિ કરું છું. ભગવાન શ્રી ગણેશ તેના ઉપર ફરી પ્રસન્ન થયા અને સહજ હસીને થોડું કહ્યું કે આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી અને મંગળવાર છે અને જ્યારે આવો સંયોગ થશે ત્યારે તે ચતુર્થીનું નામ અંગારકી સંકષ્ટી ચતુર્થી હશે. જે કોઈ ભક્ત આજના દિવસે વ્રત કરશે, મારી પૂજા કરશે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને પારણા કરશે, હું તેના દરેક સંકટ દૂર કરીશ, એવું અંગારા ઋષિને વચન આપ્યું હતું. અને એટલા માટે તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે ત્યાં અંગારકી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે સવારે સૂર્યોદય સમયે ઉઠીને સૂર્યનારાયણને જળ અર્પણ કરીને આપણા સૌ લોકોના ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની ફોટો મૂર્તિ હોય જ તો તેનું પૂજન કરવાનું, ભગવાન શ્રી ગણેશને સ્નાન કરાવવાનું, જનોઈ પહેરાવવાની, વસ્ત્ર પહેરાવવાના, તેમને ફૂલ અર્પણ કરવાના, 21 દુર્વા અર્પણ કરવાના, પ્રસાદમાં લાડવાનો ભોગ ધરાવવાનો, મોદક અર્પણ કરવાના
અને ભગવાનને લાડુ પ્રસાદ ધરાવી ન શકીએ તો બીજી કોઈ પણ મીઠાઈ વાનગી સૂકો મેવો આપણે ભગવાનને ધરાવી શકીએ છીએ. પૂજા કરતા સમયે એ વાતનું ધ્યાન રાખવાનું કે ભગવાન શ્રી ગણેશમાં તુલસીજીનો ઉપયોગ થાય નહીં, તથા પૂજા કરતા સમયે કાળા રંગના વસ્ત્રો પહેરવા નહીં. લાલ, પીળા, કેસરી કે લીલા રંગના વસ્ત્રો આપ પહેરી શકો છો, તથા જે કોઈને ધંધા સંબંધિત સમસ્યા હોય તે વ્યક્તિ પૂજા કરતા સમયે આજે ભગવાન શ્રી ગણેશનો ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો 1008 વખત જાપ કરે, એટલે કે 10 માળા કરે તો ચાલે, કે જેનાથી તેની સમસ્યાનું નિવારણ થઈ શકે છે અને તેના ધંધામાં આવતી અડચણમાંથી મુક્તિ મળી શકે છે. બીજી તરફ જો ધન સંબંધિત સમસ્યા હોય તો આજે ભગવાન શ્રી ગણેશને બીજા પ્રસાદની સાથે ગોળ અને ઘી અર્પણ કરવા જોઈએ અને ત્યાર પછી તે પ્રસાદ ગાયને ખવડાવી દેવાનો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જો લગ્નમાં અડચણ આવતી હોય કે લગ્ન માટે યોગ્ય વર કે વધુ મળતા ન હોય તો ગોળને દૂરવાની સાથે 21 ટુકડા ભગવાન શ્રી ગણેશને ચડાવવાના, કે જેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે જેની કુંડળીમાં મંગળ ભારે હોય, મંગળ દોષ હોય અથવા તો મંગળ નબળો હોય તેને ખાસ કરીને અંગારકી ચોથનું વ્રત કરવું જોઈએ, કે જેનું તેને ઉત્તમ ફળ મળે છે. તેની કુંડળીમાં રહેલો મંગળ દોષ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી મટી જાય છે, એટલે તેવા લોકોએ અંગારકી સંકટ ચોથનું વ્રત ખાસ કરીને કરવું જોઈએ. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપરાંત આ ચોથની કથા સાંભળવાની, ભગવાન શ્રી ગણેશના પાઠ કરવાના, મંત્ર કરવાના અને સાંજે સવારે જ્યારે પણ સમય મળે છે ત્યારે ગણેશ મંદિરે દર્શન કરવા પણ જવું જોઈએ. અને બહાર ન જઈ શકીએ તો અમારું વોટ્સએપ ગ્રુપ છે કે જેમાં પણ અમે દર્શન કરાવીએ છીએ, તો તેમાં જોડાવવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેમાં જય શ્રી ગણેશ લખીને મોકલી આપજો, એટલે આપને ગ્રુપની લિંક મોકલવામાં આવશે અને તેમાં જોઈન થઈ જશો, એટલે આપ ઘર બેઠા નિત્ય દરેક સ્થળોના લાઈવ દર્શન કરી શકશો. અને રાત્રે ચંદ્રોદય સમયે દર્શન કરવાના, કે જેનો સમય આ વખતે આપણા ગુજરાતમાં રાત્રે 10:30 વાગ્યાનો છે, એટલા માટે એ સમય પછી જ્યારે પણ આપને ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધી આપવાનો, અને અર્ધી આપતી વખતે એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે તે અર્ધી આપણા પગ ઉપર ન પડે, કેમ કે તે અર્ધી, તે જળ, તે દૂધ ખૂબ જ પવિત્ર હોય છે. અને ચંદ્ર દર્શન કર્યા બાદ ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવાની, આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગવાની, તથા જો કોઈ મનોકામના અર્થે આપે આ વ્રત કર્યું હોય તો ભગવાન સમક્ષ આપણી મનોકામના વ્યક્ત કરવાની, અને ત્યાર પછી ટૂંક જ સમયમાં આપણી તે મનોકામના પૂર્ણ થઈ જાય છે, એવું આ વ્રતનું મહાત્મય છે. એટલે આ વ્રત ચોથની તિથિના દિવસે સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન કર્યા સુધી કરવાનું હોય છે. એક દિવસનું આ વ્રત હોય છે. દિવસભર દરમિયાન કંઈક ખાવામાં આવતું નથી. આ ફળાહાર, સૂકો મેવો, ચા, દૂધ, કોફી, લીંબુ શરબત કે પછી ઘણા લોકો ફરાળ પણ લેતા હોય છે, પરંતુ અનાજ લેવામાં આવતું નથી. અનાજ રાત્રે ચંદ્ર દર્શન કરીને લેવામાં આવે છે. ચંદ્ર દર્શન કરીને એકટાણું કરવામાં આવે છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો, આ રીતે આપણા શાસ્ત્રોમાં જેઠ મહિનાની સંકષ્ટ ચતુર્થી તથા અંગારકી સંકષ્ટ ચતુર્થીનું મહાત્મય કહેલું છે, કે મેં જે આપ સૌ લોકોને સમજાવ્યું. તો આવો હવે આપણે આ વ્રતની કથા સાંભળીએ, કે જેથી કરીને જે લોકોએ વ્રત ન કર્યું હોય તેને પણ વ્રતનું ફળ મળે અને જેને વ્રત કર્યું હોય તેને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે. તો મનમાં ભગવાન શ્રી ગણેશનું નામ સ્મરણ કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરજો. તો બોલે શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. દયાદેવ બ્રાહ્મણની કથા. સતયુગની વાત છે. પૃથુ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરતો હતો. તેના રાજ્યમાં દયાદેવ નામનો બ્રાહ્મણ હતો કે જેને વેદ પારંગત 4 પુત્રો હતા. તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખેથી રહેતા હતા. એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું કે હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી. મારી ઈચ્છા છે કે હું વ્રત અહીં કરું અને તે માટે તમારી અનુમતિ માગું છું. આ સાંભળી સસરાએ કહ્યું કે વહુ, તમે બધી વહુઓમાં મોટા છો, તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી, તો પછી વ્રત કરવાની શી જરૂર? તમારો આ સમય વ્રત કરવાનો નથી, ખાઓ પીઓ ને મોજ કરો. થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી થઈ.
નવ માસ પછી તેને સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો. તેણે ફરી પોતાની સાસુ પાસે ગણેશ શંકર ચતુર્થી વ્રત કરવાની અનુમતિ માગી, પરંતુ તેની સાસુએ અનુમતિ આપી નહીં. આમ વારંવાર વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો. ઘણી શોધખોળ કરી પરંતુ બાળકનો પતો લાગ્યો નહીં. ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા. આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ શંકર ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માગી હતી, પણ તમે બંને મારી વાત માની નહીં અને એટલે જ ભગવાન શ્રી ગણેશ આપણા ઉપર કોપાયમાન થયા છે અને મારા પુત્રને અદૃશ્ય કર્યો છે. હવે તમે મને સંકટ ચતુર્થી વ્રત કરવા અનુમતિ આપો તો હું વ્રત કરું કે જેથી મારો પુત્ર હું પાછો પ્રાપ્ત કરી શકું. દુઃખમાં ડૂબેલા સાસુ સસરાએ પોતાની પુત્રવધુને ગણેશજીનું વ્રત કરવા મંજૂરી આપી. આથી હવે તે દર માસે વધમાં આવતી સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી. આ સમયગાળામાં એક વૃદ્ધ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું, ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી. એટલા માટે મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન કર્યું. આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું કે દીકરી, તારે જે જોઈએ તું મારી પાસે માગ. હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું અને હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો હતો. બ્રાહ્મણની વાત સાંભળી મોટી વહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી, જો મારા ઉપર આ પ્રસન્ન થયા હોય તો મારો ખોવાયેલ પુત્ર પાછો મળે તેવું કરો. પછી બ્રાહ્મણ કહે કે પુત્રી, તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે. અને આટલું કહી બ્રાહ્મણ રૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા. થોડા દિવસ પછી કોઈ વટેમાર્ગુ દયાદેવનું ઘર પૂછતો આવ્યો. તેની સાથે એક બાળક પણ હતો. વટેમાર્ગુએ દયાદેવને આ બાળક વિશે પૃચ્છા કરી. દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયો અને છાતી સરસો ચાંપી દીધો. પોતે ગદગદિત થઈ ગયો અને ઘરના બધાએ એકદમ ભેગા કરી પૌત્ર મળ્યાની જાણ કરી. ઘરના બધા આનંદિત થયા અને સંકટનાશક એવા ગણેશજીને નતમસ્તકે મનોમન પ્રણામ કર્યા. આ પછી ઘર કુટુંબના દરેક વ્યક્તિ દર માસે આવતી સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા. અને આ બાબતની જાણ જ્યારે આડોશ પાડોશમાં થઈ ત્યારથી તે લોકો પણ આ સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, આપ જેવા મોટી વહુને ફળિયા, દયાદેવ અને તેના પરિવારને ફળિયા, એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, લખનાર તથા વિડીયો જોનાર, સાંભળનાર સર્વે કોઈને ફળજો એવી જ અમારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે ભગવાન શ્રી ગણેશના આ સંકટ ચોથનો કેવો મહિમા છે, અને એમાં પણ આજે અંગારકી સંકષ્ટી ચતુર્થી છે કે જેનું મહત્વ 21 ચોથનું પુણ્યફળ બરાબર છે. તો આ વ્રત જરૂર કરીએ, વ્રત ન થાય તો ભગવાન શ્રી ગણેશના પાઠ કરીએ. સંકટનાશન સ્તોત્ર ગણેશ અથર્વશીર્ષ, ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર ગણેશ કવચ, ગણેશ 21 નામ સ્તોત્ર, ગણેશ 108 નામ પાઠ, ગણેશ સહસ્ત્ર નામ, આપને જે પણ પાઠ અનુકૂળ લાગે તે કરીએ. ભગવાન શ્રી ગણેશનું ધ્યાન ધરીએ, પૂજા કરીએ, ઉપાસના કરીએ કે જેનાથી પણ આપણે વ્રતનું પુણ્યફળ મળી જાય છે. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ સંકટ ચતુર્થીનો મહિમા વ્રત કથા સાંભળી હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. મારી સાથે અંગારકી સંકષ્ટી ચતુર્થીની કથા મહાત્મય સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.